તો આગળ વધીશું, વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે. મહત્વના અપડેટ પર નજર કરીએ તો આરએસએસ વડા મોહન ભાગવતે નાગપુરથી મતદાન કર્યું છે. આજે 21 રાજ્યોમાં 102 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ નેતા ચિદમ્બરમે તમિલનાડુના શિવગંગામાં વોટિંગ કર્યું, તો એમપીના પૂર્વ સીએમ કમલનાથે છિંદવાડાથી મતદાન કર્યું છે અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પણ ચેન્નઈમાં મતદાન કર્યું છે, તો આરએસએસ વડા મોહન ભાગવત દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, તો પી ચિદમ્બરમ દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમણે પણ લોકોને અપીલ કરી કે વધુમાં વધુ લોકો આ મતદાનની પ્રક્રિયામાં જોડાય. તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું, તો કમલનાથ દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન કેન્દ્ર પહોંચી તેમણે પણ મત આપ્યો હતો. તો સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નઈમાં મતદાન કર્યું હતું. આ સાથે તેમણે ઇન્ડિયા સાથે વાતચીત પણ કરી અને લોકોને વધુમાં વધુ વોટ કરવા માટેની અપીલ કરી હતી. આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે રજનીકાંતે પણ મતદાન કર્યું હતું.